નમસ્કાર. સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાને. યુએસ ફેડનો મહત્વનો નિર્ણય, અગ્રેસિવ રેટ કટ, વ્યાજદરોમાં 50 બેસિસ પોઈન્ટનો કાપ. ફેડ ચેર જેરોમ પોવેલ દ્વારા હજુ આ વર્ષે 2 વાર 25 બેસિસ પોઈન્ટના રેટ કટ થશે એના પણ સંકેતો છે. અર્થતંત્રમાં મંદીના કોઈ સંકેતો નથી એમ પણ એમણે જણાવ્યું. સાથે યુએસ માર્કેટમાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું આ નિર્ણય અને પ્રેસ કોન્ફરન્સ બાદ. પરંતુ ભારતીય બજારમાં એક નવા રેકોર્ડ સાથે એક સેલિબ્રેશન પણ જોવા મળ્યું. હવે આરબીઆઈ દ્વારા પણ રેટ કટની જાહેરાત થશે એવું પણ અનુમાન બનતું દેખાડી રહ્યું છે. તો બધા વચ્ચે બેન્ક્સ અને ફિનાન્સ ખાસ એક ફોકસ બનાવી રહ્યા છે. તો આના પર આજે આપણે ચર્ચા કરવાની છે. માર્કેટ ટ્રેન્ડમાં ખાસ આ સેક્ટરમાંથી કયા સ્ટોક્સ પર પસંદગી પણ કરવી જોઈએ, આ બધા સેટઅપ આપણે સમજવાના છે આપણા એક્સપર્ટ્સ પાસેથી. એચડીએફસી સિક્યોરિટીઝના સીએમટી, સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની આપણી સાથે જોડાયા છે, અને બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગટ, આ બંનેનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. વિનય, એક શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો ફેડનો નિર્ણય, 50 બેસિસ પોઈન્ટ જે અગ્રેસિવ રેટ કટ આપણને જે અહીંયાથી જોવા મળ્યું છે, સ્ટ્રીટ માટે એક પ્રાઇઝડ ઇન હતું, યુએસ માર્કેટ માટે એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. પરંતુ ભારતીય બજારમાં નવા રેકોર્ડ, નો ડાઉટ ત્યાંથી માર્કેટ નીચે પણ આપણે આવતું જોયું. પરંતુ કઈ રીતે હવે જોઈ રહ્યા છો? કારણ કે જે રેટ કટનો નિર્ણય આવ્યો છે એની સાથે સાથે કમેન્ટ્રી પણ ઘણી મહત્વની હતી. તમે કઈ રીતે આ બધા વચ્ચે એક વ્યૂ આપશો? તો 25 બેસિસ પોઈન્ટ જેટલું ડિસ્કાઉન્ટેડ હતું. મેજોરિટી જે કન્સેન્સસ બની રહ્યું છે 25 બેસિસ પોઈન્ટ ઘટનું હતું, પણ સરપ્રાઇઝિંગલી 50 બેસિસ પોઈન્ટ આવી ગયું. હવે આમાં બંને બાજુના પરિબળો, તો ઘણા લોકોનું માનવું એવું છે કે 50 બેસિસ પોઈન્ટ કટ આવ્યો છે તો ડેફિનેટલી ઇટ કુડ બી અ સાઇન ઓફ વીકનિંગ ઇકોનોમી અને એને નેગેટિવલી દે. તો ક્યાંક ને ક્યાંક જો આ પોલિસીના રેટ્સની અનાઉન્સમેન્ટ આવી એની પહેલાનો ટ્રેન્ડ ક્લિયર કટ પોઝિટિવ હતો. ઇનફેક્ટ આજે એઝ અ રિએક્શન આપણે જોયું કે આજના ડોમેસ્ટિક માર્કેટમાં નિફ્ટીએ એક ઓલ ટાઈમ હાઈ બનાવ્યો. બેંક નિફ્ટી થોડા જ પોઈન્ટથી ચૂકી ગયો ઓલ ટાઈમ હાઈ બનાવતા. તો ઓવરઓલ તો સેન્ટિમેન્ટ પોઝિટિવ હતા જ, પણ એક આ એવું લાગે છે કે બાય ઓન રૂમર્સ એન્ડ સેલ ઓન ન્યૂઝ કાઇન્ડ ઓફ ફિનોમિના ઇમર્જ થયો છે, અને એની પાછળ એક માર્કેટની બ્રેથ વીક થઈ છે. બટ ધીસ કુડ બી ટેમ્પરરી. એવું બની શકે કે આ એક ન્યૂઝની પાછળમાં એક પ્રોફિટ બુકિંગ છે, અને નીચેના લેવલ્સ આવશે તો નીચેના લેવલ્સ પર તમે સારું સેક્ટર અને સ્ટોક સિલેક્ટ કરશો તો રિટર્ન હજુ પણ મળવાના ચાન્સીસ રહેશે. તો હું એવું નથી માનતો કે ઓવરઓલ બજારમાં મંદી બની ગઈ હોય. ડેફિનેટલી આજે ઉપરના લેવલથી 225 પોઈન્ટ જેવો નિફ્ટીમાં ઘટાડો આવ્યો છે. આ ઘટાડો ઓર આગળ પણ વધી શકે છે. એક રનિંગ કરેક્શન કહી શકાય માર્કેટમાં, અને રનિંગ કરેક્શન કુડ બી લાર્જર દેન ધીસ ઓલસો. તો એક ડીપ આવી શકે છે, પણ ડીપમાં ઓવરઓલ તમે સેક્ટર અને સ્ટોક સારા સિલેક્ટ કરશો તો હજુ પણ એવું લાગે છે પોઝિશનલી તમને સારું રિટર્ન મળશે. તો હું નથી માનતો કે આ જે અનાઉન્સમેન્ટ આવ્યું છે એને રિએક્શન રૂપી એક મેજર ડ્રોપ બની જાય. ધીસ કુડ બી અ શોર્ટ ટર્મ ટોપ કહી શકાય, શોર્ટ ટર્મ એક પ્રોફિટ બુકિંગ ફેઝ કહી શકાય, કે જે અહીંયાથી થોડું 1-2% ફર્ધર ફોલ પણ ઇન્ડેક્સમાં લાવી શકે છે. તો અહીંયાથી આપણે જોવાનું એ રહેશે કે કયા સેક્ટર અને સ્ટોક અહીંયાથી લીડ કરે છે, અને એકોર્ડિંગલી તમારું સ્ટોક સિલેક્શન તમારું હોવું જોઈએ. તો આઈ ટેક ઇટ એઝ અ પ્રોફિટ બુકિંગ સાઇન બાય ઓન રૂમર એન્ડ સેલ ઓન ન્યૂઝ કાઇન્ડ ઓફ ફિનોમિના. અને કદાચ આ થોડું કરેક્શન ઓર આગળ વધે, લગભગ નિફ્ટીમાં જેમ આપણે 25,400 લેવલ છે, લગભગ 25,000 લેવલ તમને જોવા મળે તો ફરીથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઇમર્જ થશે. તો ઓવરઓલ પોઝિશનલી આઈ ફીલ ધેટ બાય ઓન ડિપ્સ નો હોવો જોઈએ વ્યૂ. અને જ્યાં સુધી આજનો ડેટા છે, એકદમ શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે ડેફિનેટલી એક નેગેટિવિટી આવી છે કે જ્યાં આપણે એન્ટિસિપેટ કર્યું છે માર્કેટની વીકનેસને. તો એક બે સેશન વીક રહી શકે છે, પણ ઓવરઓલ આઈ ફીલ ધેટ પોઝિશનલી ટ્રેડર્સ શુડ બાય ઓન ડિપ્સ, અને 25,000 એક સ્ટ્રોંગ લેવલ છે નિફ્ટી માટે. ઓકે, 25,000 એક સ્ટ્રોંગ લેવલ. તો અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ બાય ઓન ડિપ્સ માટેનો વ્યૂ, અહીંયાથી એક તક તમારે લેવી જોઈએ. વિરાટ, આપની પાસેથી જાણીએ, એક યુએસ ફેડનો નિર્ણય, બજારનો એક રિએક્શન, આ બધા વચ્ચે જે આપણે ઘણા સેશન્સથી જોઈ રહ્યા છીએ, એટલે કે નિફ્ટી બેંકના આઉટ પરફોર્મન્સની એક શરૂઆત નિફ્ટીની સામે આપણે જોઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલાં યુએસ ફેડનો નિર્ણય, ત્યારબાદ બજાર માટેનો એક વ્યૂ લઈએ. સો વેરી ગુડ આફ્ટરનૂન ચાંદની. જે રીતના આપણે જોયું કે યુએસ માર્કેટમાં પણ આપણને એક સારી એવું આપણને સેટન્સી જોવા મળી હતી એના જે રેડ કટ આવ્યું હતું એના પછી પણ, તો કેટલીક એક ઇન્ડિકેશન એવી રીતના હોઈ શકે કે એક ઓપરઓલ ફિનાન્શિયલ માર્કેટમાં એનીવેઝ આ વસ્તુ થોડી પોઝિટિવ હોઈ શકે. સેકન્ડ સાઈડ પર ઇન્ડિયન માર્કેટ એક સારું એરિયા છે જ્યાં આપણને એફઆઈઆઈ ફ્લો પણ આપણને આવતો જોવા મળી શકે છે. તો જે રીતના અગર આપણે જોવા જઈએ કે ફેડનું કટ ત્યાં થયું છે રેડ કટ, તો એને કારણે ઇન્ડિયન ઇકોનોમી માટે પણ એક પોઝિટિવ સાઇન હોઈ શકે, કારણ કે આપણને એક ફ્લો જે છે એ ઇન્ડિયન માર્કેટમાં ઇન્ફ્લો આપણને વધતો જોવા મળી શકે છે, જેને કારણે ઇન્ડિયન માર્કેટમાં એક પોઝિટિવિટી આવવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. સેમ સાઇડ પર અત્યારે જે આજના દિવસમાં આપણે ઓવરઓલ વાત કરી લઈએ, તો આજના દિવસમાં જે રીતના આપણને અત્યારે મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે એ ખાલી ટાઈમિંગ મુવમેન્ટ છે, એક રિએક્શન છે જે રીતના અત્યારે માર્કેટ આપણું ઓપન થયું હતું એના સામે. પણ પોસિબિલિટી છે કે એક નીચે ઘટાડા બાદ એક હેલ્ધી કરેક્શન બાદ આપણને ફરીથી એક પોઝિટિવિટી નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં બંધી જોવા મળી શકે છે.
બેંક નિફ્ટીએ ઘણા સમય પછી એનું જે ઇમ્પોર્ટન્ટ હર્ડલ માર્ક હતું 53,000 નું એને બ્રીચ કર્યું હતું. ક્યાંક ને ક્યાંક ફરીથી ઇજ લેવલની આસપાસ આપણને હર્ડલ ફેસ થતું જોવા મળી રહ્યું છે. પરંતુ જો નિયર ફ્યુચરમાં 53,000 નું લેવલ આપણને સસ્ટેન થતું જોવા મળે છે તો એક નવા હાઈ આપણે બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક પોઝિટિવ આઉટલુક જે રીતના સરે પણ કહ્યું વિનિત સરે, એવી રીતના જ બાયોટેકની સ્ટ્રેટેજી ડેફિનેટલી તમે ફોલો કરી શકો છો. બાયોટેક્સની સ્ટ્રેટેજી માર્કેટ માટે એક ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ ફિનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ પણ હવે આપણી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ ગયા છે. તેજસ, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં સમજીએ જે આજે આપણે બેંક્સ ફિનાન્સને એક ધ્યાનમાં રાખવાનું છે, પરંતુ એક યુએસ ફેડ દ્વારા નિર્ણય 50 બેસિસ પોઈન્ટનો એક ઘટાડો તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટ માટે? કારણ કે આજે તો આપણને એક નવા લેવલ્સ નવા રેકોર્ડ જોવા મળ્યા, ત્યારબાદ નીચે પણ આવ્યું છે માર્કેટ, પરંતુ એક વ્યૂ ઓવરઓલ આપની પાસેથી જાણીએ. ગુડ આફ્ટરનૂન ચાંદની અને તમામ દર્શકોને મારા નમસ્કાર. આજે જે લોંગ અવેટેડ હતું FOMC નું ડિસિઝન જે આવી ગયું છે અને એના પછી આપણે એક બજારમાં એક નવો ઓલ ટાઈમ હાઈ જોયો અને એના પછી એક નીચક રિએક્શન જોયું છે. 25,500 નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું, 25,500 નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે અને આ લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ આવવું બી સ્વાભાવિક છે. પણ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર હજુ બી સારું છે. પોઝિશનલી 25,200 અને 25,000 બે મેજર સપોર્ટ છે. જ્યાં સુધી આ સપોર્ટ ઇન્ટેક્ટ છે બજારમાં કોઈ મેજર પેનિક છે નહીં. બેંક નિફ્ટીમાં બી આપણે જોયું કે આજે એનો જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતો 53,350 ની આજુબાજુ એ રિટેસ્ટ કર્યો છે. એના પછી થોડું નિફ્ટી બેંકમાં બી આપણે પ્રોફિટ બુકિંગ જોયું છે. વેરએઝ ફિન નિફ્ટી જે છે એણે એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે અને ગઈકાલના સેશનમાં તો ફિન નિફ્ટીમાં 24,050 ની ઉપર એક ફ્રેશ બ્રેકઆઉટ બી આવ્યું છે. તો અમોંગ થ્રી ઇન્ડાઇસીસ આઈ થિંક સો ફિન નિફ્ટી સૌથી સ્ટ્રોંગેસ્ટ છે. બેંક નિફ્ટીમાં મારા હિસાબથી હજુ એક પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈની ઉપર બંધ આપવો જરૂરી છે. જો 53,000-53,350 ની ઉપર બંધ આપે તો મને લાગે છે આવનારા દિવસોમાં આપણે 54,000 સુધીના બી લેવલ જોઈ શકશું. અધરવાઇઝ આપણે એક 500-700 પોઈન્ટમાં એક કન્સોલિડેશન જોશું બેંક નિફ્ટીમાં. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં બી 25,550 નું એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે. જ્યાં સુધી એના ઉપર બંધ નથી આપતું મને લાગે છે કે થોડું એક કન્સોલિડેશન પોસિબલ છે ઇન ધ રેન્જ ઓફ 25,200-25,550. અને એક વાર જો આ બંધ આવી ગયું 25,550 ની ઉપર તો મને લાગે છે કે બાઇંગ ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવશે અને નિફ્ટી 25,800 સુધી બી જઈ શકે છે. તો હમણાં વી આર એટ અ મેક ઓર બ્રેક લેવલ ઇન બોથ નિફ્ટી અને બેંક નિફ્ટી. જ્યાં સુધી રેઝિસ્ટન્સ પાર નથી થતું મને લાગે છે થોડું કન્સોલિડેશન થઈ શકે છે. બટ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર બધાના સારા છે. આજે મેજર આપણે વેચવાલી જોઈ રહ્યા છે બ્રોડર માર્કેટમાં. તમે જોશો તો નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સીસમાં સારું એવું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તો મારા હિસાબથી થોડું કન્સોલિડેશન અનિવાર્ય છે અને આ જે કન્સોલિડેશન થશે એ ઓવરઓલ ચાર્ટ સેટઅપને ઓર હેલ્ધી બનાવશે આવનારા દિવસોમાં. એક હેલ્ધી કરેક્શન જોઈ રહ્યા છે હાલ માર્કેટ માટે, આપણને ઓવરઓલ વ્યૂ બનતો દેખાડી રહ્યો છે. તો માર્કેટ ટ્રેન્ડમાં સૌથી પહેલાં બેંક્સ સાથે શરૂઆત કરીએ. વિની, આપની પાસેથી જાણીએ કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કારણ કે રેટ કટની જ્યારે વાત આવે છે, દરોને લઈને કંઈ પણ વાત આવે છે, ત્યારે સૌથી પહેલાં બેંક્સ ફિનાન્સ આપણા ફોકસમાં આવતા દેખાડી રહ્યા છે. જે રીતે પ્રાઇવેટ બેંક્સ તરફથી પણ હવે આપણે ફરી એકવાર પરફોર્મન્સ જોઈ રહ્યા છે. હવે એક અનુમાન છે ફેડ દ્વારા, હવે RBI તરફથી પણ દરોને લઈને ઘટાડાનું કે દરોમાં કાપને લઈને નિર્ણય આપણને જોવા મળશે, પરંતુ તમે સૌથી પહેલાં બેંક્સ માટેનો એક વ્યૂ ઓવરઓલ જાણીએ. ડેફિનેટલી બેંક્સમાં સારા ડેવલપમેન્ટ છે. ટેકનિકલી ગઈકાલના સેશનમાં એક જબરદસ્ત આઉટ પરફોર્મન્સ આપણે બેંક નિફ્ટી તરફથી જોયું હતું. ખાસ કરીને પ્રાઇવેટ બેંક જે સેક્ટર છે એનું સારું કન્ટ્રીબ્યુશન છે અને હેવી વેટેડ સ્ટોક્સ ને એમના વેઇટ્સ પણ સારા એવા છે પ્રાઇવેટ બેંક નિફ્ટીમાં. PSU બેંક્સ ક્યાંક ને ક્યાંક લેગાડ કહી શકાય અને એના સિવાય ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ પણ બહુ ઘણો સારો કરી રહ્યો છે. તો છેલ્લા દિવસોમાં આપણે જોયું છે કે બેંક નિફ્ટી જે અંડર પરફોર્મ કરતો હતો છેલ્લા 2-3 મહિનામાં, એ અંડર પરફોર્મન્સ ક્યાંક ને ક્યાંક હવે આઉટ પરફોર્મન્સમાં કન્વર્ટ થઈ રહ્યું છે. ગઈકાલે જે સેક્ટર IT અને ફાર્મા આ બે સેક્ટરમાં આપણે એક પ્રોફિટ બુકિંગ જોયું હતું. મોર ધેન 3% નો ફોલ આપણે IT ઇન્ડેક્સમાં જોયો હતો. તો બજારમાં સેક્ટર રોટેશન ટાઈમ ટુ ટાઈમ થતું હોય છે. એવું બની શકે કે અત્યારે IT અને ફાર્મા અને FMCG આ ત્રણ ડિફેન્સિવ સેક્ટર બહુ જ સારા પરફોર્મ કર્યા બાદ એક પ્રોફિટ બુકિંગ ઝોનમાં આવે ને સેક્ટર રોટેશનમાં આ જ પૈસા નીકળીને બીજા સેક્ટરમાં જાય, જેમ કે બેંક નિફ્ટી અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ. તો એવું જ ક્યાંક ને ક્યાંક મને કાલે લાગ્યું.
કે પૈસા લિક્વિડિટી શિફ્ટ થઈ રહી છે ફ્રોમ અધર સેક્ટર્સ ટુ બેંક નિફ્ટી અને ફાઇનાન્શિયલ્સ, તો ડેફિનેટલી કાંઈક પોઝિશનલ સિનારીઓ બહુ સારો બને છે. માર્કેટમાં રનિંગ કરેક્શન ટાઈમે ટાઈમે આવી શકે, પણ ઓવરઓલ એવું લાગે છે કે બેંક નિફ્ટી હવે નિફ્ટીને આઉટપરફોર્મ કરી શકે છે. આજના સેશનમાં ફક્ત 4-5 પોઈન્ટથી આપણે બેંક નિફ્ટીને ઓલ ટાઈમ હાઈ થતા બચી ગયું છે. આજનો હાઈ હતો 53,353 અને એનો જે ઓલ ટાઈમ હાઈ છે એ લગભગ 53,357 ની આસપાસ. તો ફક્ત 4 પોઈન્ટથી બેંક નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ મિસ કર્યો છે. આઈ થિંક ધીસ ઇઝ ટુ ગુડ ટુ બી ટ્રુ. આ ડબલ ટોપ નથી, આ કદાચ એક ટેમ્પરરી પ્રોફિટ બુકિંગ છે, પણ આવનારા સેશનો મને લાગે છે કે બેંક નિફ્ટી નવો હાઈ બનાવશે અને આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેશે. સો ધીસ ઇઝ ધ ટાઈમ ટુ એલોકેટ મોર ફંડ્સ ઇન યોર પોર્ટફોલિયો ઇન ટુ ફાઇનાન્શિયલ સેક્ટર્સ. મને એવું લાગે છે તમે થોડું ફાર્મા, એફએમસીજી અને આઈટી માંથી એક્સપોઝર ઘટાડીને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર્સમાં નાખશો તો મને લાગે છે કે આવનારા 6 મહિનામાં તમને ઘણા સારા રિટર્ન મળી શકે છે. સો ધીસ ઇઝ ધ ટાઈમ ટુ ગેટ ઓવરવેટ ઇન ધ સેક્ટર્સ સેક્ટર કોલ્ડ બેંક્સ એઝ વેલ એઝ ધી ફાઇનાન્શિયલ સર્વિસીસ. ફાઇનાન્શિયલ સર્વિસીસ ખાસ ફોકસમાં જોઈએ તો એમાં પસંદગી પણ જાણીએ. વિરાટ, સૌથી પહેલા બેંક્સમાંથી તમારી પસંદગી પહેલા ક્યાં રહેશે, કયું કાઉન્ટર? તો મારે જે સૌથી પસંદગીનું કાઉન્ટર છે આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંક એટલા માટે કારણ કે જે રીતના આપણને અત્યારે રીસેન્ટ ટાઈમ ફ્રેમ પર મૂવમેન્ટમાંથી જોવા મળી હતી, એક કપલ હેન્ડલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેનું બ્રેકઆઉટ આપણને બધું જોવા મળ્યું, સારા વોલ્યુમ સાથે ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક અને કન્ટિન્યુઅસલી આપણને નવા હાઈ તરફ બંધ જોવા મળી રહ્યો છે. તો સેમ સાઈડ પર એક પોઝિટિવ આઉટલુક આઈસીઆઈસીઆઈ બેંકને લઈને છે. ઉપરની સાઈડ પર આપણે 1400 રૂપિયા સુધીના લેવલ્સ આપણે નિયર ફ્યુચરમાં બંધ જોવા મળી શકે છે, જ્યાં તમારો સ્ટોપ લોસ થઈ શકે છે 1250 ની આસપાસમાં. પ્રાઇવેટ બેંકમાં રહેશે, પીએસયુ બેંક થોડા અવોઈડ કરવા જોઈએ, કારણ કે ટેકનિકલી હજુ પીએસયુ બેંકમાં કોઈ બાઇંગ મોમેન્ટમ છે નહીં. તો મારી જે પ્રિફર્ડ પિક છે બેન્કિંગ સેક્ટરમાંથી દિગ્ગજ એચડીએફસી બેંક લિમિટેડ છે. આ સ્ટોકે એક રાઉન્ડિંગ બોટમ જેવું પેટર્ન બનાવ્યું છે. આનો જે આનો ઇન્ટરમીડિયેટ જે સ્વિંગ હાઈ હતા 1675 ના, એ બી બ્રિજ કહી નાખ્યા છેલ્લા 2 સેશનમાં. તો એચડીએફસી બેંક કરંટ ભાવે કાં તો ઘટાડે બાય કહી શકાય. આમાં સ્ટોપલોસ રાખવાનો રહેશે 1655 નો, પહેલો લક્ષ્ય રહેશે 1775 નો અને બીજો લક્ષ્ય રહેશે 1845 નો. ઓકે, તો તેજસ તરફથી એચડીએફસી બેંક પહેલી પસંદગી, 1655 સ્ટોપ લોસ છે, 1775, 1845 આ બે લક્ષ્યાંક એચડીએફસી બેંક માટે ધ્યાનમાં રાખવાના છે. વિનય, બેંક્સ પર તમે પણ જે રીતે વ્યૂ આપ્યો, તો હવે તમારી પસંદગીના બે કાઉન્ટર્સ આપણે સાથે જાણીએ, બેંક્સ માટે કયા સ્ટોક્સ છે? પણ આઈસીઆઈસી બેંકમાં જ રહેશે. મારા હિસાબે લાર્જ કેપમાં જેટલી માર્જિન ઓફ સેફ્ટી તમને મળે છે એટલી તમને મિડ કેપ અને સ્મોલ કેપ પણ નહીં મળે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 2-3 વર્ષમાં સ્મોલ કેપ અને મિડ કેપે ઘણું જબરદસ્ત આઉટ પરફોર્મ કર્યું છે. એની પાછળનું મેઇન કારણ એ છે કે ડોમેસ્ટિક જે ફ્લોઝ છે એફઆઈઆઈ તો લાર્જ કેપમાં ઓવરવેઇટ હોય છે, પણ જે ડીઆઈઆઈઝ અને મ્યુચ્યુઅલ ફંડ્સનું જે એલોકેશન હોય છે, કારણ કે જે રીતના રિટેલ પાર્ટિસિપેશન સ્મોલ કેપ મિડ કેપ તરફ વધુ રહ્યું છે અને એના કારણે દર વખતે જ્યારે માર્કેટમાં ફોલ આવ્યું છે તો સ્મોલ કેપ મિડ કેપે નીચેથી સપ્લાય એબ્ઝોર્બ કરીને તેજી કરી છે. પણ એવું હવે એવું ઘણા બધા ફંડામેન્ટલ એનાલિસ્ટનું માનવું છે કે સ્મોલ કેપ મિડ કેપમાં વેલ્યુએશન્સ એટલા કમ્ફર્ટેબલ નથી અને એમાં એટલી માર્જિન ઓફ સેફ્ટી નથી, અને ટેકનિકલી પણ સમાવું એવું લાગે છે કે લાર્જ કેપ તમને એથી સારું રિટર્ન આપશે. તો મારી પણ પસંદગી આઈસીઆઈસીઆઈ બેંક છે. જો તમે પ્રાઇવેટ સેક્ટર બેંક્સના ચાર્ટ જોશો તો સૌથી વધારે આઉટ પરફોર્મન્સ આઈસીઆઈસીઆઈ બેંકનું છે એઝ કમ્પેર ટુ ધી અધર પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. તો લીડર સાથે જવા માંગી છે આઈસીઆઈસીઆઈ બેંક 1290-1240 ની રેન્જમાં એક્યુમ્યુલેટ કરવાનો વ્યૂ રાખો. દરેક એક જ ભાવે બધા પૈસા ના નાખી દેવા જોઈએ, તમને ઓપોર્ચ્યુનિટી મળશે એવું લાગી રહ્યું છે. તો જ્યારે પણ માર્કેટમાં કરેક્શન આવે તો આઈસીઆઈસીઆઈ બેંક એટ લોઅર લેવલ ઓલસો યુ શુડ હેવ મની ટુ ગેટ ધ ફંડ એટ લોઅર લેવલ. તો 1290 પર અત્યારે આસપાસ પ્રાઇસ ચાલે છે, ત્યાં આગળ 50% નાખી શકો છો. 1240 ની આસપાસ તમને જોવા મળે કોઈ કારણસર તો તમે ફરીથી એડ કરી શકો છો. સ્ટોપ લોસ તમારો એઝ એ પોઝિશનલ ટ્રેડર 1200 નો હોવો જોઈએ અને અપસાઇડમાં મને લાગે છે કે 1425 ના ટાર્ગેટ નેક્સ્ટ 1-2 મહિનામાં દેખાઈ શકે છે. તો ઓવરઓલ આઈ વુડ ગો વિથ પ્રાઇવેટ બેંક્સ એન્ડ ધેટ ટુ ઇન અ લાર્જ કેપ સેગમેન્ટ. ઓકે, તો પ્રાઇવેટ બેંક્સમાંથી આઈસીઆઈસીઆઈ બેંક વિનય તરફથી 1200, સ્ટોપ લોસ 1425ના લક્ષ્યાંક જે છે આવનારા સમયમાં આ કાઉન્ટર બતાવી શકે છે. વિરાટ, આપના તરફથી બીજો કાઉન્ટર રહેશે બેંક્સમાંથી જ્યાં પસંદગી? યસ, સેકન્ડ કાઉન્ટર જે છે કોટક બેંક. કોટક બેંક એટલા માટે કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે નીચેની સાઈડથી આપણને ફરીથી પોઝિટિવ ડિરેક્શનમાં એને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. જે એના પ્રીવિયસ બે સ્વિંગ હાઈ હતા એ બંને સ્વિંગ હાઈને કરેક્ટ કરીએ તો જે ટ્રેન્ડલાઇન બની રહી છે એ ટ્રેન્ડલાઇનનું પણ બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી બનતું જોવા મળ્યું. સેમ વે એક સિમેટ્રિક ટ્રેંગલ સોર્ટ ઓફ ફોર્મેશનનું પણ બ્રેકઆઉટ આપણને રિસેન્ટ ટાઈમ ફ્રેમ પર બનતું જોવા મળ્યું હતું, ડેલી ચાર્ટ પર, નાના ફ્રેમ પર.
તો પોટેન્શિયલ છે સ્ટોકમાં પણ, અહીંયા પણ આપણને એક સારી એવી તેજી ઉપરની સાઈડ પર બનતી જોવા મળી શકે છે. ટેકનિકલી જે લેવલ્સ છે એ પણ આપણને ફેવર કરી રહ્યા છે, અને સેકન્ડ સાઈડ પર જે ઓવરઓલ અત્યારના બેન્કિંગ સેક્ટરને લઈને આપણો પોઝિટિવ આઉટલુક છે એ જોતા લાગી રહ્યું છે કે કોટક બેંકમાં નિયર ફ્યુચરમાં આપણે 1960 સુધીના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. નીચે 1800ની આસપાસ તો સ્ટોપલોસ મેન્ટેન કરવાનો રહેશે. તો મારી સેકન્ડ પસંદગી છે કોટક મહિન્દ્રા બેંક. કોટક મહિન્દ્રા બેંક વિરાટ તરફથી 1800 સ્ટોપલોસ 1960ના લક્ષ્યાંક. તેજસ તમે બીજું બેન્કિંગ કાઉન્ટર કયું આપશો? તો મારી બીજી પસંદગી ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડ છે. ઇન્ડસઇન્ડ બેંકનું ચાર્ટ સ્ટ્રક્ચર બહુ બ્યુટિફુલ છે. સ્ટોકે એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નમાંથી બ્રેકઆઉટ આપ્યું છે રિસન્ટલી. આ સ્ટોકનું જે રેઝિસ્ટન્સ હતું કરીબન 1450 અને 1460ની આજુબાજુ એ સરપાસ કરી નાખ્યું છે છેલ્લા 3-4 દિવસથી, અને સ્ટોક એ લેવલની ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન કરી રહ્યો છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસને બી રિસ્પેક્ટ કરીને સ્ટોક બાઉન્સ બેક કરી રહ્યો છે. લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર બી સસ્ટેન કરી રહ્યો છે. તો આ જે સ્ટોક છે આપણે કરંટ ભાવે કાં તો ઘટાડે બાય કરી શકાય. આમાં સ્ટોપલોસ રાખવાનો રહેશે 1435ની નીચે. આમાં પહેલો ટાર્ગેટ રહેશે 1545, અને બીજો ટાર્ગેટ રહેશે 1595. બેન્ક્સ પર તમારી પાસેથી આઈસીઆઈસી બેંક એક પિક લીધી છે, બીજું કોઈ કાઉન્ટર બેંકમાંથી પસંદ? જી, તો એક મિડકેપ પ્રાઇવેટ સ્મોલ ફાઇનાન્સ બેંક છે, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, જે ઘણું સારું પરફોર્મન્સ બતાવે છે. આ મહિનામાં જોઈએ તો લગભગ 8% ઉછાળો છે, તો રિલેટિવ આઉટ પરફોર્મન્સ ઘણું રહ્યું છે. તમે બંધન બેંકની કમ્પેરિઝનમાં કે આરબીએલ બેંકની પ્રાઇવેટ સેક્ટર્સ બેંકની કમ્પેરિઝનમાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનું પરફોર્મન્સ જોશો તો ઘણું સારું મોમેન્ટમ છે. અને એક રિસન્ટલી આપણે જોયું હતું કે આ સ્ટોકે 725ના એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સને ક્રોસ કર્યું છે, અને આજે પણ લગભગ આવા માર્કેટમાં પણ 3% જેટલો ઉછાળો વિથ ગુડ વોલ્યુમ્સ છે. So it is into continuation of an uptrend. એનો ઓલ ટાઈમ હાઈ 811 ની આસપાસ હતો, અત્યારે 743 ની આસપાસ ચાલે છે. તો સારું અપસાઇડ પોટેન્શિયલ મને આ સ્ટોકમાં દેખાય છે એક સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી. તો હું રિકમેન્ડ કરીશ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, જે 740 ની આસપાસ ચાલે છે. એને 50% તમે અહીંયા લઈ શકો છો. 50% જો કરેક્શન આવે ને લગભગ 700 રૂપિયાની આસપાસ તમને લેવલ દેખાય તો તમે ફરીથી બાય કરી શકો છો. એઝ એ પોઝિશનલ ટ્રેડર તમારો 680નો સ્ટોપ લોસ હોવો જોઈએ, અને અપસાઇડમાં મને લાગે છે કે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક 825ના ટાર્ગેટ બતાવી શકે છે નેક્સ્ટ 2-3 મહિનામાં. તો આ હું પોઝિશનલ વ્યૂ આપી રહ્યો છું, નથી 1-2 વીક માટે નથી, પણ 2-3 મહિના માટેનો વ્યૂ છે. તો એક્યુમ્યુલેટ કરો અને તમને સારા રિટર્ન્સ મળશે. તો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક મારી બીજી પસંદગી રહેશે બેન્કિંગ સેક્ટરમાં. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, પરંતુ 2-3 મહિનાનો વ્યૂ તમારે રાખવાનો છે, જેના માટેના લેવલ્સ છે 680 સ્ટોપ લોસ અને ઉપર 825ના લક્ષ્યાંક બતાવી શકે છે. ત્યારબાદ NBFC ફિનાન્શિયલ સર્વિસીસ પર એક પસંદગી જાણીએ. તેજસ, અહીંયા બંને કંપનીઓ તમે આપણે સાથે જાણીએ, કઈ કંપનીઓ માટે પસંદગી રહેશે જ્યારે ફિનાન્શિયલ સર્વિસીસની વાત આવે છે ત્યારે? તો NBFC સ્પેસમાંથી મને જે લીડર છે બજાજ ફાઇનાન્સ ઘણો સારો લાગી રહ્યો છે ચાર્ટ એનો. સ્ટોકે વીકલી ચાર્ટ પર લાસ્ટ વીકમાં જ બ્રેકઆઉટ આપી દીધું હતું. સ્ટોક થોડો ચાલી ગયો છે, તો મારા હિસાબથી આ સ્ટોકમાં થોડું ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. 50% તમે કરંટ ભાવે બાય કરી શકો છો, અને જો અગર સ્ટોક અહીંયાથી 7400 to 7450 વચ્ચે આવે તો એમાં ફરીથી રિમેનિંગ 50% તમે બાય કરી શકો છો. ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે, સ્ટોક હાયર ટોપ હાયર બોટમની ફોર્મેશન બનાવી રહ્યું છે, અને એક રાઇઝિંગ ચેનલમાં બી ટ્રેડ કરી રહ્યું છે. તો આ સ્ટોક તમે કરંટ ભાવે ને ઘટાડે બાય કરો. પોઝિશનલ ટાર્ગેટ આમાં રહેશે 8200નો, અને આમાં સ્ટોપ લોસ રાખવો પડશે બિલો 7200. ઓકે, તો બજાજ ફિનાન્સ માટે 7200ની નીચે સ્ટોપલોસ 8200 સુધીના ટાર્ગેટ આ કાઉન્ટર તમને બતાવી શકે છે. તેજસ, બીજી પસંદગી આ સ્પેસમાંથી કઈ આપશો તમે? બીજી જે પસંદગી છે NBFC સ્પેસમાંથી એ મને સારી લાગી રહી છે પૂનાવાલા ફિનકોર્પ. આ સ્ટોકે એક બેઝ બનાવ્યો છે કરીબન 340-350ની આજુબાજુ, એના પછી એક આપણે એક અપમૂવ જોઈતી, અને છેલ્લા એક 10-15 દિવસથી એક સ્ટોક સાઇડવેઝ કન્સોલિડેશનમાં ચાલી રહ્યો છે. બટ મને લાગે છે આ સ્ટોકનો જે ચાર્ટિકલી બેઝ છે એ બની ગયો છે. તો આને જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે એને રિસ્પેક્ટ કરીને હમણાં સપોર્ટ લઈને સ્ટોક બાઉન્સ કરી રહ્યો છે. આનું જે એક લોંગ ટર્મ મૂવિંગ એવરેજ જે છે એ કરીબન 415ની આજુબાજુ છે. જો આ 415નું લેવલ કુદાવશે તો એક સ્ટ્રોંગ બાઇંગ મુમેન્ટમ આવી શકે. બટ ઇવન ફોર ટ્રેડિંગ પર્પઝ આ સ્ટોક કરંટ ભાવે બી બાય કરી શકાય વિથ અ સ્ટોપ લોસ બિલો 370. આમાં ટાર્ગેટ રહેશે 415નો પહેલો, અને 415 કુદાવે તો આપણે 435 સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકશું. અને આ એક પોઝિશનલ વ્યૂ છે, તો મારા હિસાબથી થોડું પેશન્સ રાખવું પડશે, અને આ ટાર્ગેટ્સ 1-2 મહિનાના ટાઈમ હોરાઇઝનથી અચીવ થઈ શકે છે.
ઓકે, તો પુનાવાલા ફિનકોર્પ એકથી બે મહિના માટે 370 સ્ટોપ લોસ 415-435 લક્ષ્યાંક. તો NBFCsમાંથી તેજસ તરફથી બજાજ ફિનાન્સ અને પુનાવાલા ફિનકોર્પ. વિરાટ, આપની પાસેથી જાણીએ તો આ સેગમેન્ટમાંથી ક્યાં રહેશે તમારા સ્ટોક્સ રેકમેન્ડેશન્સ? સો મારી જે પહેલી પસંદગી છે બજાજ ફાઇનાન્સ જ હતી. બજાજ ફાઇનાન્સ એટલા માટે કારણ કે એક ટ્રિપલ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ફોર્મ થતું જોવા મળ્યું હતું, અને કદાચ એક સારા એવા લેવલથી આપણને બ્રેકઆઉટ પણ બનતું જોવા મળ્યું, અને એના પછી એક થ્રો બેક પછી ફરીથી આપણને પોઝિટિવ સાઈડની ડિરેક્શન બનતી જોવા મળી રહી છે. સો ડેફિનેટલી ઉપરની સાઈડ પર આપણને 8200 પહેલો લેવલ અને 8200 ની ઉપર હવે સસ્ટેન કરે છે, તો ઉપરની સાઈડ પર આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ 8500 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. નીચેના 7250 ની આસપાસ સ્ટોપ લોસ રાખીને પહેલી પસંદગી બજાજ ફાઇનાન્સને બાય કરવાની રહેશે. સેકન્ડ જે છે બજાજ હોલ્ડિંગ. બજાજ હોલ્ડિંગ એટલા માટે કારણ કે બજાજ હોલ્ડિંગ જે રીતના અત્યારે આપણને કન્ટિન્યુઅસલી હાયર એન્ડ હાયર લોની ફોર્મેશન ફોર્મ કરતો જોવા મળી રહ્યો છે. કન્ટિન્યુઅસલી 20 દિવસ એક્સપિરેશન મૂવિંગ એવરેજ સ્ટ્રોંગ સપોર્ટ ની જેમ કન્સિડર કરીને આપણને એક પોઝિટિવ સાઈડનું ડિરેક્શન બનતું જોવા મળી રહ્યું છે. યેસ્ટરડેના સેશનમાં 4% વધારો આવ્યો હતો, એ પણ 20 દિવસની જે એક્સપિરેશન મૂવિંગ એવરેજ હતી ત્યાંથી સપોર્ટ લઈને આપણને બધું જોવા મળ્યો છે. તો ઉપરની સાઈડ પર આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે એક પોટેન્શિયલ છે આપણને ઉપરની સાઈડ પર આ લેવલ્સ બતાવી શકે છે. તો ઉપરની સાઈડ 11500 ની આસપાસનો લેવલ આપણે કન્સિડર કરવો જોઈએ એક ટાર્ગેટની જેમ, અને નીચેમાં 10350 નું સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે બજાજ હોલ્ડિંગમાં. તો આ બે પસંદગી મારા તરફથી. ઓકે, તો આ સ્પેસમાંથી બજાજ ફિનાન્સ સૌથી પહેલા વિરાટ તરફથી 7250 સ્ટોપ લોસ, 8200-8500 લક્ષ્યાંક. બજાજ હોલ્ડિંગ્સ માટે 10550 સ્ટોપ લોસ, 11500 લક્ષ્યાંક ધ્યાનમાં રાખો. વિનય, આ સ્પેસ માટે તમારી પાસેથી વ્યૂ લઈએ. જે રીતે તમે જણાવ્યું બેંક્સની સાથે ફિનાન્શિયલ સર્વિસીસ ખાસ એક ફોકસમાં, તો અહીંયાથી તમારા રેકમેન્ડેશન્સ ક્યાં રહેશે? નહીં તો મારી પણ પસંદગી પહેલી બજાજ ફાઇનાન્સ જ રહેશે, અને ત્રણેય સલાહ આપનારા જે એનાલિસ્ટ છે એમને બધાને બજાજ ફાઇનાન્સ ગમે છે. અને ડેફિનેટલી એક સેટઅપ ઘણો સારો થતો દેખાઈ રહ્યો છે, કારણ કે આપણે જોયું હતું કે છેલ્લા 12 ક્વાર્ટરથી એટલે કે લગભગ 3 વર્ષથી બજાજ ફાઇનાન્સ એક મોટા કોન્સોલિડેશનમાં ફસાઈ ગયો હતો, અને ઉપરમાં આપણે જોતા હતા કે 7300-7400 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતા, અને નીચેમાં એક 6500 સુધીની એક લેવલ હતા જે એઝ એ સપોર્ટ કામ કરતા હતા. એક લાંબા કોન્સોલિડેશન બાદ ઓલમોસ્ટ તમે જોશો તો 3 વર્ષ બાદ આ સ્ટોકમાં એક મોમેન્ટમ દેખાયું છે. તો એ મોમેન્ટમ મને લાગે છે ક્યાંક ને ક્યાંક આગળ વધવું જોઈએ, અને ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સે પણ એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે. ઇનફેક્ટ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ જસ્ટ બીકોઝ ઓફ બજાજ ફિનસર્વ અને ફિનાન્સના પાર્ટિસિપેશનને લીધે બેંક નિફ્ટીને આઉટપરફોર્મ કરી રહ્યું છે. તો આ આઉટપરફોર્મન્સના લીધે બજાજ ફાઇનાન્સ જે હેવી વેટેડ સ્ટોક છે જેનું ફિનાન્શિયલ નિફ્ટીમાં એક સારું વેટ છે, એને જ કન્સિડર કરવો જોઈએ એક લાર્જ કેપ ફાઇનાન્શિયલ સર્વિસ સ્ટોક. તો મારા હિસાબે બજાજ ફાઇનાન્સને તમે એક્યુમ્યુલેટ કરી શકો છો 7500-7300 રેન્જમાં, 50% at 7500, 50% at 7300, અને સ્ટોપ લોસ તમારો 7200 નો હોવો જોઈએ, અને અપસાઈડમાં 7900 ના ટાર્ગેટ તમે રાખી શકો છો નેક્સ્ટ 2-3 મહિના માટે. તો પોઝિશનલી મારો વ્યૂ બજાજ ફાઇનાન્સ પર ઘણો પોઝિટિવ છે, અને આઈ સી એ ગુડ અપસાઈડ ઇન ફાઇનાન્શિયલ સેક્ટર એઝ વેલ એઝ ધ સ્ટોક લાઈક બજાજ ફાઇનાન્સ. તો આ એક મારો સ્ટોક થયો. અને બીજો જે સ્ટોક મને પસંદ છે જે એનબીએફસી સ્પેસમાં છે એ છે પિરામલ એન્ટરપ્રાઇઝીસ. તો પિરામલ એન્ટરપ્રાઇઝીસમાં પણ એક સારા ડેવલપમેન્ટ ચાર્ટ પર દેખાઈ રહ્યા છે. થોડા 2 વીક પહેલામાં આપણે એક ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ જોયું છે, એક કાઇન્ડ ઓફ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ઓલ્સો ઇઝ બિલ્ડિંગ અપ ઓન ધી મંથલી ચાર્ટ, જે મને ખાસું કન્વિન્સ કરી રહ્યું છે. તો આ એક એનબીએફસી સ્ટોક છે પિરામલ એન્ટરપ્રાઇઝ, અને જેનો ટેકનિકલ સેટઅપ ગ્રેજ્યુઅલી હવે સુધરી રહ્યો છે. તો સેક્ટરની તેજીને ધ્યાનમાં રાખતા મને લાગે છે કે પિરામલ એન્ટરપ્રાઇઝ પણ એક સારું અપસાઈડ તમને બતાવી શકે છે. તો આમાં પણ હું એક્યુમ્યુલેટનો વ્યૂ આપી રહ્યો છું. પિરામલ એન્ટરપ્રાઇઝમાં તમે 1060-1000 ની રેન્જમાં એક્યુમ્યુલેટ કરી શકો છો 50% કરીને, અને તમારો સ્ટોપ લોસ જે છે 970 હોવો જોઈએ એઝ એ પોઝિશનલ ટ્રેડર, અને ટાર્ગેટ તમે 1200 રાખી શકો છો નેક્સ્ટ 2-3 મહિનામાં. તો એનબીએફસી સ્પેસમાં આઈ એમ બુલિશ ઓન પિરામલ એન્ટરપ્રાઇઝ. ટાર્ગેટ કુડ બી 1200, એન્ડ તમે એ બે ભાગમાં બાય કરો 1060 અને 1000, અને પોઝિશનલ ટ્રેડર તરીકે તમારો સ્ટોપ લોસ 970 પર હોવો જોઈએ. ઓકે, તો બજાજ ફિનાન્સ ત્રણ એક્સપર્ટ્સ પાસેથી આપણને આ એક રેકમેન્ડેશન ફિનાન્શિયલ સર્વિસીસમાંથી મળતું દેખાઈ રહ્યું છે. વિનયના લેવલ્સ જોઈએ 7200 સ્ટોપ લોસ, 7900 લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ પીએલ પિરામલ એન્ટરપ્રાઇઝીસ 970 સ્ટોપ લોસ અને 1200 ટાર્ગેટ ધ્યાનમાં રાખવાના છે. વિરાટ તરફથી પણ બજાજ ફિનાન્સ છે, તેજસ તરફથી પણ બજાજ ફિનાન્સ જે છે આ સ્પેસમાંથી એક રેકમેન્ડેશન આપણને આવતું દેખાડી રહ્યું છે. તો એ સાથે જ બેંક્સ ફિનાન્શિયલ સર્વિસીસ ફેડના નિર્ણય બાદ શું રિએક્શન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, આવનારા સમય કેવો રહી શકે છે આ સ્પેસ માટે એની ચર્ચા કરી. રજા લેવાનો સમય થયો છે. વિનય, આપની પાસેથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કર્યું હોઈ શકે છે, અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી તેજસ, આપની પાસેથી ડિસ્ક્લોઝર્સ જાણીએ.
તો જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં, પણ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો. જી વિરાટ, આપના ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા અમારી પર્સનલ હોલ્ડિંગ કોઈમાં પણ નથી, ક્લાયન્ટને રિકમેન્ડ કર્યા વાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી વિનય, તેજસ અને વિરાટ, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાઈ આ ખાસ રજૂઆતમાં તમારા વ્યૂઝ શેર કરી અને પસંદગી જણાવી. તો એ સાથે જ આ સ્પેશિયલ શોમાં બસ આટલું જ, મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.